નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. સંખેડા તાલુકાની કાવીઠા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં તાળાફળી મચી હતી. તેમાં મોડેલ કેશરા પટેલની સામે વધુ એક ફરિયાદ થઈ છે. ચૂંટણી વખતે ફરિયાદ થઈ હતી એટ્રોસિટીની, ફરી એક વખતે એટ્રોસિટીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મહિલા સરપંચે કહ્યું કે મહેશે તેમની સાડી ખેંચી નગ્ન કરવા પ્રયાસ કર્યો. કાવીઠાના સરપંચની કેશરા પટેલ સહિત 8 સામે ફરિયાદ કરવામાં આવી છે. કાવીઠા ગામના સરપંચે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. આ પહેલાં મોડેલ એશરા પટેલે સરપંચ સહિત 3 સામે ફરિયાદ કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના સંખ્યા તાલુકાના કાવીઠા ગામના મહિલા સરપંચ જ્યોતિબેન સોલંકીએ મોડેલ એશરા પટેલ અને તેના પિતા સહિત 8 લોકો સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી ફરિયાદ નોંધાવી છે. મહિલા સરપંચે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પતિએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણીનું સૂચન કરતાં એશરા પટેલે જાતિવાચક અપમાન કર્યું હતું અને ધક્કે ચડાવીને તેમને માર મારવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી મહેશભાઈ રબારીએ તેમની સાડીનો પાલો ખેંચી નગ્ન કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. મહિલા સરપંચે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે આરોપી નરહરી પટેલે કહ્યું હતું કે ગામ છોડીને ચાલ્યા જાઓ, નહીંતર જાનથી મારી નાખશું. સરપંચ પદેથી પણ રાજીનામું આપી દો, નહીં તો બળાત્કાર જેવા ગુનામાં ફસાઈ રહ્યું. જાતિવાચક અપમાનજનક શબ્દો જાહેરમાં બોલ્યા હતા. આ મામલે મહિલા સરપંચે મોરેશા પટેલ, મંદિર પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, મહેશભાઈ રબારી, દેવરાવ રબારી, શ્રી સંજયજી રાજકોરંકી, પરહરી પટેલ અને વિપુલ પટેલ સામે ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જો આપે બોલાય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.